નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે મહિલા મૃત્તિકા યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારના જે બાગાયત ખાતાની મહત્વની યોજના છે મહિલા વૃત્તિકા યોજના, જે અંતર્ગત વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો મિત્રો, મહિલાઓ માટેની આ ગુજરાત સરકારની અગત્યની યોજના છે, જે યોજના અંતર્ગત મહિલાઓને મળશે ₹1,250, એટલે કે ₹1,250 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને આવા જ અવનવા માહિતીના વિડીયો મેળવવા માટે આપણા જે અલગ અલગ સોશિયલ હેન્ડલ છે તેને પણ સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, યોજનાનું નામ છે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ, અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે. તો યોજનામાં સૌથી પહેલાં આપણે જોઈએ કે મળવાપાત્ર સહાય શું. તો મિત્રો, આ યોજના હેઠળ બાગાયત પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર ₹250 પ્રતિદિનની વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ તરીકે મળવાપાત્ર રહેશે. તો આમ મિત્રો, જે આ યોજના છે તેમાં જે બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડનના વિષય ઉપર તાલીમ આપવામાં આવે છે. અને તાલીમમાં જે તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર ₹250 પ્રતિ દિવસ મળવાપાત્ર રહે છે. તો આ યોજનાનો લાભ દર 2 વર્ષે 1 વખત મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ તાલીમનો સમયગાળો શું રહેશે. તો મિત્રો, આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવે છે. અને તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50ની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ કે આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે. તો આમ મિત્રો, આ 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવે છે અને તેમાં ઓછામાં ઓછી સંખ્યા 20ની હોય છે અને વધુમાં વધુ 50ની સંખ્યા રહેશે. અને જે તાલીમનો સમય છે તે દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો સમય હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવા સૌથી પહેલાં તમારે બ્રાઉઝર ખોલી લેવાનું છે. અને બ્રાઉઝર ખોલ્યા પછી તમારે iKhedut.gujarat.gov.in લખી લેવાનું રહેશે. જેવા આપણે તે વેબસાઇટ ખોલશું એટલે આપણને અહીંયા પોપઅપ મેસેજ જોવા મળશે. તો તેને આપણે ક્લોઝ કરી દેશું. તે ક્લોઝ કરી લીધા પછી અહીંયા તમને યોજનાઓનો એક મેનુ જોવા મળી જશે, અથવા તો અહીંયા તમને વિવિધ યોજનામાં અરજી કરો તેની એક લિંક જોવા મળી જશે. તો આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે. અને આ સ્ક્રીનમાં આપણે અહીંયા બાગાયતની યોજનાઓ માટે અહીં ક્લિક કરો છે તેની સામેનું જે ક્લિક કરોની લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અને અહીંયા તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે યોજના તમને જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રમ નંબર 1 ઉપર મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડની યોજના જોવા મળી રહી છે. તો આ યોજના અંતર્ગત 10-10-2023થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 16-10-2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવા અહીંયા અરજી કરોની લિંક છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે પેજ લોડ થઈ અને તમારી સામે નવી સ્ક્રીન ખુલી જશે. તો આ પ્રમાણેની સ્ક્રીન આવી ગયા પછી અહીંયા તમે રજિસ્ટર્ડ અરજદાર છો કે કેમ તેમાં હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે. તો હું અહીંયા ના સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આપણને 4 અલગ અલગ ટેબવાળી આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળી જશે, જેમાં નવી અરજી કરવા માટે અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો તે લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અને તેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનું તમારી સામે ફોર્મ ખુલી જશે.
તો આ ફોર્મમાં વિગતો દાખલ કરી અને નીચે તમારે અહીંયા જે અરજી સેવ કરવાનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ ફોર્મમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે અરજદારની વિગત લખવાની છે, ત્યાર પછી અહીંયા નીચે તેની બેંકની વિગતો દાખલ કરવાની રહેશે અને ત્યાર પછી રેશન કાર્ડની વિગત દાખલ કરવાની છે. ત્યાર પછી આ કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને અરજી સેવ કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો તમે જે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ મળવા પાત્ર છે તે 1250ની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 16/10/2023 એ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે અને આઈ ખેડૂતની જે વિવિધ યોજનાઓ છે તેના માટે કોઈ પણ હેલ્પની જરૂર હોય તો અહીંયા આપણે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. આ નંબર ઉપર કોલ કરી અને તમે આઈ ખેડૂતને લગતી માહિતી મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું કે જે મહિલાઓ માટેની વૃત્તિકાની યોજના છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.